નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના મહત્વના સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ઇઝરાયલમાં વધુ એક આતંકવાદી હુમલો થયો છે ઇઝરાયલમાં શનિવારે વધુ એક આતંકવાદી હુમલોની ઘટના સામે આવી છે આ હુમલો જેરુસલેમના ડેવિડ શહેર નજીક થયો છે અહીં અંધાધૂંધ ફાયરિંગમાં વધુ બે લોકોના મોત થયા છે જવાબી કાર્યવાહીમાં પોલીસ દ્વારા હુમલાખોર પણ માર્યા ગયા છે મૃત્યુ પામેલા હુમલાખોર વિશે જાણકારી મેળવવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે થોડા કલાકો પહેલાં જ જેરુસલેમમાં ચર્ચની બહાર આ જ પ્રકારની ઘટના બની હતી જેમાં આઠ લોકોના મૃત્યુ પણ થયા હતા અન્ય સમાચારની વાત કરીએ તો અયોધ્યાથી આવ્યા છે મહત્વના સમાચાર અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ છે નેપાળથી નદીમાંથી કાઢીને બે વિશાળ શાલીગ્રામ શિલાને અયોધ્યામાં લાવવામાં આવી રહી છે દાવો કરાયો છે કે આ શિલાઓ છ કરોડ વર્ષ જૂની છે જો કે એમાંથી બનનારી મૂર્તિ ગર્ભગૃહમાં રાખવામાં આવશે કે પરિસરમાં કે પછી બીજી કોઈ જગ્યાએ સ્થાપિત કરાશે એ બાબતે હજી કોઈ સ્પષ્ટતા નથી આ બાબતે રામ મંદિર ટ્રસ્ટ અંતિમ નિર્ણય લેશે અન્ય સમાચારની વાત કરીએ તો હર્ષ સંઘવીએ લૂંટાયેલા કરોડોના હીરા વેપારીને પરત કર્યા છે હર્ષ સંઘવીએ ત્રણ મહિના પહેલાં ધોરકા આંગડિયા પેઢીના કર્મચારીના લૂંટ કેસનો કરોડોનો મુદ્દામાલ વેપારીને પરત અપાવ્યો છે ગુજરાતમાં પહેલીવાર લૂંટનો મુદ્દામાલ ટૂંકા સમયમાં પરત કરાયો છે સુરત આંગડિયા એસોસિએશન દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં લૂંટનો બે પોઈન્ટ પાસઠ કરોડનું બસ્સોને નવ્વાણું નંગ હીરાનું પાર્સલ વેપારીને હર્ષસંઘવીએ પરત કર્યું છે કરોડોનો માલ પરત મળતા સુરત હીરા બજારમાં ખુશી જોવા મળી હતી તો મિત્રો આ હતા દેશ અને દુનિયાના મહત્વના સમાચાર આપણે ફરીથી આવાને આવા નવા સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે